विद्यार्थी मित्रों वेलकम टू आराध्य क्लासीस। धोरण 11 विषय आंकड़ा शास्त्र अने चैप्टर नंबर 3 मध्यवर्ती स्थितिना माप। विद्यार्थी मित्रों लास्ट टाइम तमने मध्यकना दाखला शीखवाड़ेला हता के मध्यक कई रीते शोधवू एनी सीधी रीत टूंकी रीत तमने बताईली हती अने आपणे एक्सरसाइज 3.1 पण गणेलू हतुं बराबर। विद्यार्थी मित्रों हवे मध्यकनी अंदर नेक्स्ट टॉपिक स्टार्ट करूँ छूँ जेनुं नाम छे मिश्र मध्यक। हवे पहला हूँ तमने मिश्र मध्यक विषे समझावुं छूँ के मिश्र मध्यक कोने कहेवाय। आपणे दसमा धोरणनी अंदर जे मध्यक भणेला हता ए सादो मध्यक हतो। हवे मिश्र मध्यकनो मतलब शुं कहेवाय के जो बे अथवा बे करता वधारे बे अथवा बे करता वधारे अवलोकनोना समूहने ज्ञात आपवामां आवे तो ते समूहना मध्यकने मिश्र मध्यक कहेवामां आवे छे। ज्यारे आंकड़ा शास्त्रनी अंदर एवुं छे કે બે અથવા બે કરતાં વધારે ભેગા મળીને જે અવલોકનો થાય એ અવલોકનોના સમૂહને જ્ઞાત આપણે ઓળખવામાં વ્યવસ્થિત રીતે એ જ્ઞાતનો મતલબ શું થઈ જાય કે વ્યવસ્થિત રીતે વર્ગીકૃત કરવામાં આવે છે। બીજો મતલબ બતાવું જ્ઞાત એટલે કે વ્યવસ્થિત રીતે બે ભાગમાં વહેંચવામાં આવે છે તો તે સમૂહના મધ્યકને આપણે મિશ્ર મધ્યક તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો મિશ્ર મધ્યકને આપણે સંકેતમાં અહીંયા ધ્યાન રાખજો મિશ્ર મધ્યકને આપણે પહેલા ઇંગ્લિશમાં ધ્યાન રાખીએ તો મિશ્ર મધ્યકને ઇંગ્લિશમાં કહેવાતું હોય છે કમ્બાઈન મીન। માટે તેને સંકેતમાં મીનને કહેવાય એક્સ બાર જે આપણે પહેલાં શીખી ગયેલા છે અને કમ્બાઈન માટે સી આવે દર્શાવાય છે એક્સ બાર સી। આ ધ્યાન રાખજો કમ્બાઈન મીન દેટ ઇઝ શું કહેવાય એક્સ બાર સી વડે દર્શાવવામાં આવે છે। આ મિશ્ર મધ્યકની તમને વ્યાખ્યા આપી। હવે વિદ્યાર્થી મિત્રો હું અહીંયાનું સૂત્ર બતાવું છું તો સૂત્ર ધ્યાનમાં રાખજો। આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે દાખલાની અંદર કમ્બાઈન મીન ઇઝ ઇક્વલ ટુ n1 + n2 + અહીં ધ્યાન રાખજો મિશ્ર મધ્યક કમ્બાઈન મીન n1 x̄1 + n2 x̄2 + n3 x̄3 + · (NK) x̄k આ રીતનું હશે અને ભાગ્યા n1 + n2 + n3 · (NK) તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનમાં રાખવાનું છે મિશ્ર મધ્યકનું સૂત્ર। આમ તો લગભગ દાખલાની અંદર n1 અને n2 જ આપશે આટલું બધું લાંબુ નહીં હોય પણ આ તો છતાં સૂત્ર તમને બતાવેલું છે n1 × x̄1 + n2 × x̄2 + n3 × x̄3 + · (NK) એટલે ઇન્ફાઇનાઇટ બરાબર અને x̄k ભાગ્યા n1 + n2 + n3 · (NK) ઓકે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે
मिश्र मध्य अने एनु सूत्र आपणे समझ्या। हवे आपणे जे एक्सरसाइज 3.2 स्टार्ट करीशुं एनी अंदर मिश्र मध्यक प्लस भारित मध्यक छे। तो अत्यारे आपणे फरीथी बीजो टॉपिक पहला समझी लईए, भारित मध्यक। हवे अहींया ध्यान राखजो, भारित मध्यक कोने कहेवामां आवतुं होय छे, ज्यारे बे करता वधारे मध्यको होय त्यारे बधाज अवलोकनोने एक सरखो भार अथवा तो महत्व आपवामां आवतुं नथी। एक आ वस्तु ध्यान राखजो, ज्यारे अवलोकनो जुदा जुदा होय, जुदा जुदा अवलोकनोनी अंदर बधाने आपणे एक सरखो भार के महत्व आपवामां आवतो नथी, माटे मिश्र मध्यक द्वारा योग्य माप मळी शकतुं नथी। तेवा संजोगोमां भारित मध्यक द्वारा सरेराश शोधवामां आवे छे। આવે વસ્તુ ધ્યાન રાખજો, ભારિત મધ્યકને આપણે અંગ્રેજીમાં વેટેડ મીન કહેવાય, વેટેડ મીન। માટે સંકેતમાં એક્સ બાર ડબલ્યુ વડે દર્શાવાય છે। શેના વડે? એક્સ બાર ડબલ્યુ વડે દર્શાવાય છે, ધેટ ઇઝ ભારિત મધ્યક, વેટેડ મીન। મીનને તો આપણે સિમ્બોલિકલી એક્સ બાર કહીએ છીએ, ડબલ્યુ મતલબ થાય વેટેડ। હવે અહીંયા જોઈ શકો છો મિશ્ર મધ્યકનું તમે સૂત્ર બતાવ્યું, એ જ રીતે અહીંયા તમારે ભારિત મધ્યકનું સૂત્ર પણ ધ્યાનમાં રાખવાનું છે। ભારિત મધ્યક એટલે એક્સ બાર ડબલ્યુ બરોબર અહીંયા આવશે સિગ્મા એક્સ આઈ ડબલ્યુ આઈ ભાગ્યા સિગ્મા ડબલ્યુ આઈ। આ વસ્તુ ધ્યાનમાં રાખજો, સિગ્મા એક્સ આઈ ડબલ્યુ આઈ ભાગ્યા સિગ્મા ડબલ્યુ આઈ। એક્સ આઈ એટલે ઓબ્ઝર્વેશન, અવલોકનો, એક્સ આઈનો મતલબ શું થાય? જુદા જુદા અવલોકનો। ડબલ્યુ આઈનો મતલબ થશે ભાર અથવા મહત્વ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનમાં રાખવાનું છે, તમે એક્સ આઈ ડબલ્યુ આઈ પણ લખી શકો છો, અથવા તો આ બી ધ્યાન રાખજો સિગ્મા એક્સ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ, સિગ્મા એક્સ ડબલ્યુ આઈ ના લખવું હોય તો પણ ચાલશે। તો આ રીતે આપણે મિશ્ર મધ્યક, જેને ઇંગ્લિશમાં કહેવાય કમ્બાઈન્ડ મીન, અને ભારિત મધ્યક જેને ઇંગ્લિશમાં કહેવાય વેટેડ મીન વિશે આપણે શીખ્યા, બરાબર। હવે ત્રીજા નંબરનો ટોપિક આપણે સમજવાનો છે, જેનું નામ છે અહીંયા ધ્યાન રાખજો, ખાસ વસ્તુ તમારા માટે અગત્યનું છે, કારણ કે જ્યારે પણ વ્યવહારની અંદર જુદા જુદા અવલોકનો હોય, મેં તમને કીધું અહીંયા અવલોકનો બધા જ વધારે પડતા હોય, તો વધારે પડતા અવલોકનોને આપણે વ્યવસ્થિત રીતે વર્ગીકૃત કરવા હોય, વહેંચવા હોય, તો આપણે મિશ્ર મધ્યકનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ, બરાબર। અને મિશ્ર મધ્યક માટે મેં તમને બતાવ્યું અહીંયા સૂત્ર। બીજું આનું એક્ઝામ્પલ પણ તમને આપી દઉં કે ધારો કે સ્કૂલની અંદર છોકરા અને છોકરીઓ બંનેની અલગ અલગ આપણે સરેરાશ કાઢવી છે, બરાબર, તો એ સરેરાશ તમે મિશ્ર મધ્યક દ્વારા શોધી શકો છો।
ત્યારબાદ ભારતમાં એવું હોય છે કે જે વ્યક્તિને આપણે વધારે પડતી ઇમ્પોર્ટન્સ આપવું હોય, જે કામ સારું કરતા હોય એને પ્રેફરન્સ પહેલાં આપીએ, એના પછી જે બીજું એના કરતાં ઓછું કામ કરતા હોય તેને બીજા નંબરનો ભાર આપીએ, એમ જ્યારે પણ પ્રાયોરિટી આપવાની હોય, પસંદગી કરવાની હોય, તો એવા સંજોગોમાં આપણે ભારિત મધ્યકનો શું કરતા હોય છે, ઉપયોગ કરતા હોઈએ છે. ત્યારબાદ આપણે ચેપ્ટરની અંદર ત્રીજા નંબરનો ટોપિક સમજવાનો છે, જેનું નામ છે ગુણોત્તર મધ્યક. આ વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા ત્રીજા નંબરનો ટોપિક છે જેનું નામ છે ગુણોત્તર મધ્યક. હવે ગુણોત્તર મધ્યકની અંદર શું હશે આપણે સમજવાનું શું છે, સંકેતની અંદર. હવે પહેલાં ધ્યાન રાખી લેજો, કમ્બાઈન્ડ મીન આપણે સમજ્યા, ભારિત મધ્યક સમજ્યા, હવે ત્રીજા નંબરનો ગુણોત્તર મધ્યકમાં શું છે, જ્યારે જુદા જુદા અવલોકનો આપેલા હોય અને એ જુદા જુદા અવલોકનોની ટકાવારીને આપણે મહત્ત્વ આપવું છે. સમજી લેજો, અહીંયા યોગ્ય સરેરાશ તો આપવાની જ છે, પણ જુદા જુદા અવલોકનોને આપણે ટકાવારી દ્વારા યોગ્ય રીતે સરેરાશ આપવાની હોય એવા સંજોગોમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અહીંયા લખું છું, જ્યારે અવલોકનોને યોગ્ય રીતે ટકાવારીમાં દર્શાવવામાં આવે ત્યારે તેવી સરેરાશને ગુણોત્તર મધ્યક દ્વારા શોધી શકાય છે. બરાબર, ગુણોત્તર મધ્યક દ્વારા શોધી શકાય છે. ઇંગ્લિશમાં ગુણોત્તર મધ્યકને આપણે ઇંગ્લિશમાં જ્યોમેટ્રિક મીન કહેવામાં આવે છે. જ્યોમેટ્રિક મીન, એક આ વસ્તુ ધ્યાનમાં રાખજો. મધ્યકને ઇંગ્લિશમાં મીન કહેવાય છે, મિશ્ર મધ્યકને કમ્બાઈન્ડ મીન, ભારિત મધ્યકને વેટેડ મીન, અને ગુણોત્તર મધ્યકને ઇંગ્લિશમાં જ્યોમેટ્રિક મીન કહેવામાં આવે છે. માટે સંકેતમાં ગુણોત્તર મધ્યકને આપણે જી વડે દર્શાવવામાં આવે છે. કોના વડે? અહીંયા જી. આ વસ્તુ ધ્યાન રાખજો, સંકેતમાં ગુણોત્તર મધ્યકને માટે જી વડે દર્શાવવામાં આવે છે. અને હવે આપણે ગુણોત્તર મધ્યકનું સૂત્ર સમજવાનું છે, અને ત્યારબાદ આપણે શરૂઆત કરીશું મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યકના દાખલા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લે આપણે ગુણોત્તર મધ્યક સમજ્યા. ગુણોત્તર મધ્યકની અત્યારે અહીંયા ફોર્મ્યુલા બતાવું છું, તો ધ્યાન રાખજો. ગુણોત્તર મધ્યક, મેં તમને કીધું કે ગુણોત્તર મધ્યકને આપણે સંકેતમાં જી વડે દર્શાવવામાં આવે છે. ગુણોત્તર મધ્યક છે શું? તો એન ઘન અવલોકનોના સરવાળા, એન એટલે નંબર, એન ધન અવલોકનોના ના ગુણાકારને, એન ધન અવલો, ધન એટલે પોઝિટિવ, એન પોઝિટિવ અવલોકનોના ગુણાકારને એન મૂળ દ્વારા, મૂળ એટલે વર્ગમૂળ, એન મૂળ દ્વારા શોધવાથી ગુણોત્તર મધ્યક મળે છે. ગુણોત્તર મધ્યક મળે છે. હવે ગુણોત્તર મધ્યકનું અહીંયા સૂત્ર બતાવું છું, ધ્યાન રાખજો. જુદા જુદા અવલોકનો x1 x2 x3 --— xn, જુદા જુદા અવલોકનોને ગુણાકાર કરવાનો છે અને બધાનું આપણે એન મૂળ એટલે અહીંયા ધારો કે 2 હોય તો વર્ગમૂળ, 4 હોય તો ચતુર્થ મૂળ, 8 હોય તો અષ્ટમૂળ, 16 હોય તો
16th મૂળ, 3 હોય તો ઘન મૂળ, એ રીતે જુદા જુદા અવલોકનોના ગુણાકારને આપણે મૂળ વડે દર્શાવીને ગુણોત્તર મધ્યક શોધવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને હવે હું શરૂઆત કરું છું સ્વાધ્યાય 3.2. તમે ટેક્સ્ટબુકની અંદર ધ્યાન રાખજો, મેં અહીંયા સ્વાધ્યાય 3.2નો ક્વેશ્ચન્સ લખેલો છે, તો ધ્યાનમાં રાખજો. ક્વેશ્ચન્સ હું વાંચું છું, બરાબર સમજજો. મેં તમને 3 સૂત્રો બતાવ્યા, એક મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ત્રીજા નંબરનું ગુણોત્તર મધ્યક. હવે આપણે સ્વાધ્યાય 3.2ની અંદર મિશ્ર મધ્યક અને ભારિત મધ્યકના દાખલા સમજવાના છે. શરૂઆત કરું છું, ક્વેશ્ચન્સ બરાબર ધ્યાન રાખજો. એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક રૂપિયા 280 છે, જ્યારે 125 બિનકુશળ કારીગરોના દૈનિક વેતનનો મધ્યક રૂપિયા 150 છે. બધા કારીગરોના વેતનનો મધ્યક શોધો. અહીંયા લખેલું છે, તમે ક્વેશ્ચન ધ્યાન રાખજો. 75 કુશળ કારીગર છે, 125 બિનકુશળ કારીગર છે, એટલે અને લખેલું છે અહીંયા કે બધા કારીગરો એટલે ભેગા કરશો એના વેતનનો આપણે મધ્યક શોધવાનો છે. તો જો અહીંયા ગણતરી કરું છું તો બરાબર ધ્યાન રાખજો અહીંયા, કારણ કે તમને ક્વેશ્ચનમાં લખેલું ઘણી વખત નહીં હોય કે મિશ્ર મધ્યક શોધો. મિશ્રનો મતલબ શું કહેવાય કે જુદા જુદા વર્ગો આપેલા હોય એ બધા વર્ગોને આપણે ભેગા કરવાનું છે, એનો મતલબ મિશ્ર મધ્યક કહેવાય. અહીંયા જોઈ શકો છો 75 કુશળ કારીગર આપેલા છે, એટલે N1 બરાબર 75 કારીગરને સંખ્યામાં દર્શાવવામાં આવે એટલા માટે અહીંયા N1 બતાવેલું છે. અને એ 75 કુશળ કારીગરનો જે દૈનિક વેતનનો મધ્યક આપેલો છે કેટલો, 280 રૂપિયા. તો એનો મતલબ કે મધ્યકને આપણે એક્સ બાર કહેવાય છે, કુશળ કારીગર માટે 1 ધરાવ્યું છે અહીંયા, તો એનો મતલબ કે એક્સ બાર 1 આવ્યું કેટલું, 280. ત્યારબાદ જ્યારે 125 બિનકુશળ કારીગર, એના માટે 2 લઉં છું, પહેલા માટે N1 અને બીજા માટે N2. બિનકુશળ કારીગર 125 છે અને એના દૈનિક વેતનનો મધ્યક આપણને આપેલો છે 150 રૂપિયા, તો એક્સ બાર 2 બરાબર 150 રૂપિયા. અહીંયા લખ્યું બધા કારીગરના વેતનનો મધ્યક, બધા કારીગર એટલે ભેગા કરી નાખો, ટોટલ કારીગર થયા કેટલા, 200, જેને આપણે N કહેવાય. N1 પ્લસ N2 બરાબર થશે N. હવે જો અહીંયા હું શોધું છું મિશ્ર મધ્યક, જેને આપણે ઇંગ્લિશમાં કમ્બાઈન મીન કહેવામાં આવે છે, N1 એક્સ બાર 1 પ્લસ N2 એક્સ બાર 2 ભાગ્યા N1 પ્લસ N2. સૂત્ર લખ્યું, મેં તમને સૂત્ર બતાવેલું, એમાં આગળ ડેશ 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 કરેલું હતું, પણ તમને મેં કીધું બી ખરી કે જો ક્વેશ્ચનની અંદર N1 અને N2 બે જ આપેલા હોય તો તમારે બે જ વસ્તુ લખવાનું છે, 3 આપેલા હોય તો 3 લખવાનું. એટલા માટે મેં અહીંયા સૂત્ર લખ્યું, N1 એક્સ બાર 1 પ્લસ N2 એક્સ બાર 2 ભાગ્યા N1 પ્લસ N2. હવે તમે સૂત્રની અંદર બધી જ કિંમતો શું કરી મૂકી દો એટલે આન્સર મળી જશે, N1 બરાબર 75, એક્સ બાર 1ની જગ્યાએ 280, N1 બરાબર 75, એક્સ બાર 1ની જગ્યાએ 280 પ્લસ N2ની જગ્યાએ 125 અને એક્સ બાર 2ની જગ્યાએ 150 ભાગ્યા 75 પ્લસ 125. વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટરની મદદથી તમે ગુણાકાર કરી શકો છો. 0 28 5 140, તમે કેલ્ક્યુલેટરની મદદથી 75 × 280 કરો એટલે ખબર પડશે. બરાબર, તો તમને યોગ્ય આન્સર પણ મળી શકશે. 0 28 5 140, 14 28 56 56 5 196
196 ને 75 ગુણ્યા 280 એટલે આપણને મળશે 21000 પ્લસ 125 ગુણ્યા 150 15 પંચા 75 7 15 12 180 ને 7 187 ભાગ્યા 200. વિદ્યાર્થી મિત્રો આ રીતે ગુણાકાર કરો અને પછી બંનેનો સરવાળો 21000 પ્લસ 18750 અહીંયા સાઈડમાં કરું છું એટલે આવશે 39750 અને ભાગ્યા 200. તમે ભાગાકાર કરો અહીંયા એટલે તમને એક્ઝેક્ટ આન્સર મળશે. કોઈ બી વસ્તુ આ ધ્યાન રાખજો, અહીંયા ક્વેશ્ચનની અંદર તમારે ભાગાકાર કરવાનો છે અને ભાગાકાર કર્યા પછી તમને આન્સર મળશે. અહીંયા આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને મિશ્ર મધ્યક મળશે. બધા કારીગરોના વેતનનો મધ્યક 198.75 આ રીતનું મળશે. 198.75 ઓકે. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 4, હજી હું અત્યારે તમને મિશ્ર મધ્યકના દાખલા જ ગણાવું છું એટલે બરાબર ધ્યાન રાખજો જેથી આપણી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ થાય. પહેલો દાખલો તમને બતાવ્યો મિશ્ર મધ્યકનો, હવે સ્વાધ્યાય 3.2 અંદર 4 નંબરનો દાખલો લીધો છે. ત્યારબાદ આપણે બીજા બધા દાખલા છે એ લઈશું, પ્રેક્ટિસ કરીશું. પહેલાં ધ્યાન રાખો ક્વેશ્ચનમાં એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે, 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ કે જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક 68 થાય. હવે ધ્યાન રાખજો, હું વેલ્યુ બતાવું છું, તમે ક્વેશ્ચન પ્રમાણે ધ્યાન રાખો. 7 થિયરી પેપર્સ છે એટલે ગણતરી ધારો કે આપણે કરીએ તો 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે એટલે થિયરી પેપર માટે આપણે N1 લઈએ અને એની અંદર જે આપણને ગુણ મળે છે એના ગુણનો મધ્યક આપણે શું લઈએ, X^1. 7 થિયરી પેપર્સ છે એટલે N1 = 7, 3 પ્રેક્ટિકલ પેપર્સ છે એટલે N2 = 3. એટલે ટોટલ જોઈ શકો છો સંપૂર્ણ પરીક્ષામાં ટોટલ થિયરી પ્લસ પ્રેક્ટિકલ ગણશો એટલે 10 અહીંયા અલગ અલગ પેપર થઈ ગયા. થિયરી પેપર માટે ગુણનો મધ્યક છે 62 એટલે X^1 = 62, જ્યારે 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં તેના ગુણનો મધ્યક કેટલો એટલે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કેટલો એટલે અહીંયા શોધવાનો છે આપણે X^2 આપણે શોધવાનો છે અને આગળ લખેલું છે કે જેથી સંપૂર્ણ પરીક્ષા એટલે ભેગી કરો કમ્બાઈન કરો તો કમ્બાઈન મીન આપણને આપેલો છે, મિશ્ર મધ્યક આપણને આપેલો છે 68. તો પહેલી વસ્તુ ક્વેશ્ચન બરાબર સમજજો તો જ તમને ખબર પડશે. અહીંયા લખેલું છે થિયરી પેપરનો આપણને મધ્યક આપેલો છે પણ પ્રેક્ટિકલ પેપરનો મધ્યક આપેલો નથી અને સંપૂર્ણ પરીક્ષાનો મધ્યક પણ આપણને આપેલો છે 68. તો માટે આપણે આ જે પ્રેક્ટિકલ પેપરનો મધ્યક શોધવાનો છે તો અહીંયા સૂત્ર બતાવું છું, ધ્યાન રાખજો. X^C N1 X^1 પ્લસ N2 X^2 ભાગ્યા N1 + N2. હવે જોઈ શકો છો વેલ્યુ પુટ કરો, કમ્બાઈન મીન આપણને આપેલું છે X^C 68, N1 અહીંયા આપેલું છે 7, X^1 આપેલું છે 62.
534 प्लस 3x बार 2 अवे 680 माथी 480 हूँ आ बजू गणतरी करूँ ध्यान रखो 680 माथी 434 बात करूँ छू अने बराबर लखू छू 3x बार 2 बराबर हवे माइनस करो એટલે આપણને વેલ્યુ મળશે 680 માંથી 434 માઇનસ કરશો એટલે આવશે 246 બરોબર 3x બાર 2 શોધવાનું છે આપણે જે ત્રણ પ્રેક્ટિકલ્સ પેપર્સ છે એનો મધ્યક શોધવાનો છે x બાર 2 શોધવાનું છે આ 3 છે આની જોડે ગુણાકારમાં છે નીચે ભાગાકારમાં થઈ જશે ઇઝ ઇક્વલ ટુ x બાર 2 तो विद्यार्थी मित्रों आ रीते अपने त्रण जे प्रेक्टिकल पेपर था एनो मध्यक मड़ी जैसे एक्सपर्ट हूँ आनो भागाकार करो 82 बराबर 82 82 गुणिया 3 करशो एटले 246 मळशे ओके तो आ रीते ज्यारे पण तमने डाकरणी अंदर कोई एक वस्तुनो मध्यक आपेलो होय अने बीजी कोई वस्तुनो मध्यक ना आपेलो होय અને દાખલામાં કમ્બાઈન મીન આપેલો હોય તો આ રીતે તમારે સૂત્ર તો એક જ વાપરવાનું છે પણ ગણતરીમાં ધ્યાન રાખવાનું છે કે તમારે કઈ રીતે એની ગણતરી કરવી તો આ રીતે આપણે બે અલગ અલગ પ્રકારના અવલોકનોના મધ્યક શોધવાના હોય તો આપણે આ રીતે મિશ્ર મધ્યકના સૂત્ર દ્વારા શોધી શકીએ ઓકે થેન્ક યુ હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિડીયો સાથે Thank you.